स्टार्ट કરીએ કોષોનું સમાંતર જોડાણ। ગઈકાલે આપણે જે થિયરી પૂરી કરેલી હતી એ હતું કોષનું શ્રેણી જોડાણ। હવે માની લો કે ગઈકાલે જે બે કોષ આપણે ધ્યાનમાં લીધેલા હતા એ કંઈક આવા હતા કે જેના માટે EMF E1 અને તેનો આંતરિક અવરોધ R1 હતો અને બીજો જે કોષ હતો એના માટે EMF E2 અને આંતરિક અવરોધ R2 હતો। ગઈકાલે તમને શ્રેણીમાં જોડેલા હતા બે પરિસ્થિતિ હતી, સહાયક અને વિરોધક। આજે આપણે એવું કરીએ કે આ બંનેને શ્રેણીમાં નહીં સેમાં જોડી દઈએ, સમાંતરમાં જોડી દઈએ, એટલે કે બંનેના ડાબી બાજુના છેડા ભેગા કરીએ અને બંને માટે જે છે એ જમણી બાજુના છેડા પણ ભેગા કરીએ। આના નામ આપું સપોઝ B1, આના નામ આપી દઉં B2, ઓકે, બેટરીનો એક બાજુનો છેડો અને બીજી બાજુનો છેડો, અથવા તમે આ A અને C આવી રીતે પણ નામ આપી શકો। ધારી લો કે આ ઉપરની બેટરી છે એમાંથી બહાર આવતો વિદ્યુત પ્રવાહ I1 છે અને નીચેની બેટરીમાંથી બહાર આવતો વિદ્યુત પ્રવાહ I2 છે। આ બંને વિદ્યુત પ્રવાહો આ B1 પોઈન્ટ પાસે ભેગા થાય અને એક નવો વિદ્યુત પ્રવાહ બનાવે એને કહેવાય I। મતલબ કે INR બરાબર I1 પ્લસ I2, આવું વિદ્યુત પ્રવાહ માટે થાય। અહીંયાથી I2, અહીંયાથી I1, તો I બરાબર I1 પ્લસ I2। ઓકે, બે વિદ્યુત પ્રવાહ જે છે ભેગા થઈ ગયા। હવે માની લો કે આ ઉપરની જે બેટરી છે, અથવા એમ કહીએ કે ભાઈ B1 અને B2 આ બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, તો આવું લખી શકાય કે બિંદુઓ B1 તથા B2 વચ્ચે સ્થિતિમાનનો તફાવત સ્થિતિમાનનો તફાવત લખવો હોય તો માની લો કે આ ઉપરની બેટરી ધ્યાનમાં લો તો સ્થિતિમાનનો તફાવત દાખલા તરીકે અહીંયા લખી શકાય VNR બરાબર E1 માઇનસ I1 R1। આવું લખાય V બરાબર E1 માઇનસ I1 R1। સાથે સાથે આ નીચેથી કોણ શું લખાય, આ પણ નીચેની બેટરી B1 અને B2 ની વચ્ચે જ આવેલી છે, એટલે VNR બરાબર E2 માઇનસ I2 R2। આ બાબત યાદ રાખજો કે શ્રેણીમાં વિદ્યુત પ્રવાહ સરખો હોય, વોલ્ટેજના ભાગલા પડે, અને સમાંતરમાં વોલ્ટેજ સરખો હોય અને પ્રવાહના ભાગલા પડે। આ બાબત ખાસ શ્રેણી અને સમાંતર જોડાણમાં યાદ રાખવાની, મતલબ કે વિદ્યુત પ્રવાહને વહેવા માટે એક કરતા વધારે રસ્તા હોય તો વિદ્યુત પ્રવાહના ભાગલા પડે। અહીંયાથી તમે જોશો તો એક આ રસ્તો છે અને એક આ રસ્તો છે, એટલે આ બંને પેરેલલ કનેક્શન કહેવાય। પેરેલલ કનેક્શનમાં વિદ્યુત પ્રવાહના ભાગલા પડશે, વિદ્યુત પ્રવાહના ભાગલા પડે તો વોલ્ટેજના ભાગલા ન પડે, બરાબર? એટલે અહીંયા વોલ્ટેજ જેટલા હશે એટલા જ મને વોલ્ટેજ અહીંયા મળશે। તો V એના બરાબર E1 માઇનસ I1 R1 અને V બરાબર E2 માઇનસ I2 R2। અત્યાર સુધી તો મારી પાસે આ એક જ સમીકરણ હતું, તો હું એક કામ કરું, આમાંથી I1 ની કિંમત અને આમાંથી I2 ની કિંમત સમીકરણ 1 માં મૂકીએ, તો અહીંયા શું થશે કે ભાઈ I1 R1 એના બરાબર E1 માઇનસ V, અહીંયા શું થશે I2 R2 એના બરાબર E2 માઇનસ V। તો તેથી માત્ર I1 ની કિંમત જે છે એ શું થઈ જાય, E1 માઇનસ V અપોન R1, અને I2 ની કિંમત થઈ જશે
E2 minus V upon R2. Okay? तो हवे I1 અને I2 આ બંને કિંમત સમીકરણ 1 માં મૂકતા તો સમીકરણ નંબર 1 પરથી I એના બરાબર I1 ની કિંમત થાય E1 minus V upon R1 plus E2 minus V upon R2. સોરી અમાર કર નવી કંપની છે પણ માફક નથી આવતી એટલે સ્મેલ એટલી ખરાબ છે ને ઓલવેઝ ચીક આવ્યા રાખે છે કહું છું ક્લાસમાં તમને ખબર છે કે માર્કરની ઇંક બદલે સરને ચીક ચાલુ થઈ જાય બાય ધ વે કોવિડ નથી બરાબર ઓકે તો ઇવન માઇનસ વી અપોન R1 તો R1 ને બંનેના છેદમાં આપી દઈએ E1 upon R1 minus V upon R1 plus E2 upon R2 minus V upon R2. What we need? We have to make here. So E1 upon R1 plus E2 upon R2 minus V upon R1 and minus V upon R2 means minus V common here. So minus V 1 upon R1 plus 1 upon R2 આ કોના બરાબર છે I બરાબર આ આખે આખું પદ માઇનસ વાળું આખું પદ એટલે કે આટલું ડાબી બાજુ આવે તો પ્લસ અને I છે એ સામે જાય તો માઇનસ એટલે કે V કૌંસમાં 1 upon R1 plus 1 upon R2 બરાબર E1 upon R1 plus E2 upon R2 minus I હવે આ પદ ગુણાકારમાં છે બરાબર તો આપણે શું કરવું છે આને સામે જે છે એ મારે એને મોકલવું છે I ની સાથે હવે તમે એમ કહો સર I ની સાથે તમારે મોકલવું છે એટલે કેવી રીતે તો મારે બેઝિકલી શું કરવું છે આ V છે ને V બરાબર E minus IR આવા સ્વરૂપમાં આને લાવવું છે તો આપણે એક કામ કરીએ કે આ આખા આખા પદમાંથી આપણે સમગ્ર પદ છે એને V R1 plus R2 છેદમાં R1 R2 એના બરાબર આ E1 upon R1 plus E2 upon R2 minus I આવું હશે બરાબર હવે આ પદ છે એને હું સામે ગુણાકારમાં જવા દઉં અને આ પદ છે એને હું સામે નીચે ભાગાકારમાં જવા દઉં એવું કરું બરાબર તો V એના બરાબર આ E1 upon R1 અહીંયા R1 R2 છેદમાં R1 plus R2 plus E2 upon R2 કૌંસમાં R1 R2 upon R1 plus R2 minus I R1 R2 chetma R1 plus R2 How that? So, how that? Sadhu Rup ni andar yani R1 R1 cancel R2 ane R2 cancel Okay? So, ek babat adhi tumhe samjhi shako evi chhe ke yahan R2 chhe એ અંશમાં છે એને તમે છેદના છેદમાં પણ લખી શકો છો બરાબર હવે માની લો કે V એના બરાબર અહીંયા લખી શકાય E1 R2 plus E2 R1 upon R1 plus R2 E1 R2 છેદમાં R1 R2 અને E2 R1 છેદમાં R1 R2 તો આ પદ તમને એક મળી ગયું બીજું પદ છે માઇનસ I R1 R2 upon R1 plus R2 માની લો કે આ બે બેટરીની બદલે મારે એક ઇક્વિવેલન્ટ બેટરી મૂકવી છે
बराबर E equivalent minus I अने R equivalent आउट है। अबे R equivalent तो बराबर चाहिए भाई, R equivalent है ना बराबर R1 R2 छेद में R1 plus R2 छेद R equivalent ना बराबर R1 R2 छेद में R1 plus R2, परंतु E equivalent की कीमत केवी मळे छे तमने E1 R2 plus E2 R1 छेद में R1 plus R2, आ कीमत कई कब विचित्र मळे छे। आनो एनालिसिस करवो होय ने तो आ बे नो आपणे गुणोत्तर लईए, E equivalent अपॉन आर इक्विवेलेंट, तो अंश में आवे E1 R2 plus E2 R1 छेद में आवशे R1 R2, केम एवं? तो बे ना छेद में थी R1 plus R2 उड़ी जाए। हवे आ R1 R2 बने ना आपी दियो, तो E इक्विवेलेंट अपॉन आर इक्विवेलेंट ना बराबर E1 R2 R2 उड़ी जाए अपॉन R1 प्लस E2 अपॉन R2, समझे जी? तो आ गई जैसे पैरेलल कनेक्शन जैसे एना मटे लो सूत्र के E इक्विवेलेंट अपॉन R इक्विवेलेंट एना बराबर E1 अपॉन R1 वत्ता E2 अपॉन R2, तो कितना कोष समांतर में छे 2, 3 होय तो प्लस E3 अपॉन R3, 4 होय तो प्लस E4 अपॉन R4 અને આવા n કોષ હોય તો તો તમે આ સૂત્રને n સુધી લંબાવી શકો છો, બરાબર? તો તમે એને n સુધી લંબાવી શકો છો। છેલ્લી વસ્તુ કે જો આ E2 છે એના બે છેડા ઊંધા હોય, જો E2 ના બે છેડા ઊંધા હોય તો તમે આ E2 ની કિંમત જે છે એ E2 ની કિંમત તમે કેવી લઈ શકો છો? ઋણ, એટલે કે નેગેટિવ, બરાબર? તો તમને એ પ્રમાણે જવાબ મળી જશે, પણ કેસ કેવો હોવો જોઈએ? E1 is greater than E2, જે આપણે શ્રેણી જોડાણમાં કીધું હતું, જો બેટરીના બે છેડા ઊંધા કરી નાખો તો E2 પ્લસ હોય એ કેવો થઈ જાય? માઇનસ થઈ જાય, બાકી કોઈ ફેર નથી। તો આ રીતે જે છે એ તમને E ઇક્વિવેલન્ટ અને R ઇક્વિવેલન્ટ નો ગુણોત્તર મળશે। એકલો E ઇક્વિવેલન્ટ ગોતવા જશો ને તો એની કિંમત વિચિત્ર છે, E1 R2 plus E2 R1 upon R1 plus R2, સમજે? અથવા તમે એને એવી રીતે પણ વિચારી શકો કે અહીંયા જે છે એ આ કિંમતો બધી આપણે થોડી વિચિત્ર લાગશે, પણ સૌથી ઈઝી તમને આ જ પડશે, E ઇક્વિવેલન્ટ અપોન R ઇક્વિવેલન્ટ બંનેનો ગુણોત્તર, બરાબર? તો આ થઈ જશે તમારું બેટરીનું સમાંતર જોડાણ। આ થિયરી 2 થી 3 વાર્કમાં પૂછાય તો આટલા સમીકરણ તમારે લખવાના, પ્લસ જે લખાણમાં હું બોલેલો છું એ તમે જોઈ લો, અથવા ટેક્સ્ટબુક જોઈ લો, અથવા આપણે અક્ષરનંદની બુકમાં આપેલું છે એ જોઈ લો, અને જે ન સમજાય એ તમે મને પૂછી શકો છો। થેન્ક યુ।